નમસ્તે બાળ મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં છો ને? તો જો આપણે આજે અંગ્રેજીમાં આપણે રિવિઝન જ કરવાનું છે, કેમ કે કોર્સ પૂરો થઈ ગયો છે. તો જો હું તમને પીરિયડ આવશે એ પ્રમાણે હું તમને રિવિઝન કરાવતી રહીશ. તો જુઓ, ભૂલ ભૂલામણીમાંથી પક્ષીઓના નામ શોધી તેની ફરતે ગોર કરવાનું છે. તો જો અહીંયા પક્ષીના નામ આપેલા છે, શ્વાન, ડક, પેરોટ, સ્ટોર્ક, હેન, પીકોક, ક્રો, ડવ અને આવલ. તો હવે આ જે આપેલા છે નામ એમાંથી આપણે અહીંયા શોધીને લખવાના છે. તો પહેલાં જુઓ, શ્વાન, તો આપણે આમાંથી શોધવાનું છે કે શ્વાન લખેલું ક્યાં છે. તો જુઓ, એસ એસ શોધવાનું પહેલાં આપણે આમાંથી શોધવાનું, આમ કે એસ ક્યાં છે. તો અહીંયા જુઓ, અચ્છા લીટીમાં ક્યાંય એસ દેખાતો નથી. જો અહીંયા આ એસ રહ્યો, પછી હવે એસ મળે ને તો પહેલાં આમ આડું જોઈ લેવાનું, તો નથી થતું. પછી આમ જોવાનું તો એમ પણ નથી થતું. પછી જો આમ ત્રાસમાં જોવાનું તો જો બને છે ને એસ ડબલ્યુ એ એન. તો આપણે અહીંયા જુઓ, આ રીતે અર્ધગોળાકાર લેવાનું અને આ રીતે આપણે શબ્દ બનાવવાનો. તો જુઓ, થઈ ગયો ને એસ ડબલ્યુ એ એન, શ્વાન એટલે હંસ. પછી જુઓ, ડક, ડી યુ સી કે. હવે આપણે ડકનો સ્પેલિંગ શોધવાનો છે, બરાબર? તો પહેલાં આપણે ડી શોધીશું. તો જુઓ, ડી ડી ક્યાં છે જુઓ, તો શોધવાનો બધાએ. તો જુઓ, આ રહ્યો ડી. તો અહીંયા જુઓ, ડી ડી ઓ વી ઈ. તો જુઓ, અહીંયા થઈ જાય છે શબ્દ. તો અહીંયા આપણે આ રીતે અર્ધગોળ કરીશું. તો જુઓ, બની ગયો શબ્દ ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર. પછી જુઓ, પેરોટ, પી એ ડબલ આર ઓ ટી, પેરોટ એટલે શું થાય? પોપટ. તો હવે આપણે પેરોટ શોધીશું. જુઓ, અહીંયા આ પી આપેલો છે પણ પીથી શબ્દ બનતો નથી. તો આપણે બીજો પી શોધીશું. જુઓ, દેખાય છે કે જો આ પી છે પણ અહીંયા પણ બનતો નથી શબ્દ. તો પહેલાં આપણે પી શોધવાનું અને પછી શબ્દો બનતા હોય એ જોવાનું. તો આ લાઈનમાં આ રહ્યું, જો પી. તો હવે પહેલાં આપણે આમ જોઈશું. તો પી એ ડબલ આર ઓ ટી. તો જો અહીંયા બની જાય છે શબ્દ, તો અહીંયા આપણે અર્ધગોળાકાર કરવાનું આ રીતે. તો જુઓ, પી એ ડબલ આર ઓ ટી, પેરોટ એટલે પોપટ. હવે જુઓ, એસ ટી ઓ આર કે, સ્ટોર્ક. તો હમણાં આપણે શ્વાન જોયું ને, તો અહીંયા એસ હતો. જુઓ, તો આ આમ આડું બન્યું. હવે જુઓ, અહીંયા આમ ઊભું જોઈએ તો એસ ટી ઓ આર કે, સ્ટોર્ક, સ્ટોર્ક બને છે ને. તો આને આમ પણ જોઈન્ટ કરવાનું. તો એસ ઉપરથી જુઓ, અહીંયા બે શબ્દો બન્યા, એક તો એસ ફોર શ્વાન અને એસ ફોર સ્ટોર્ક. સ્ટોર્ક એટલે શું થાય ખબર છે? બગલું. એસ ટી ઓ આર કે, સ્ટોર્ક એટલે બગલું. પછી જુઓ, અહીંયા હેન, એચ ઈ એન. તો આપણે પહેલાં એચ શોધીશું. તો જુઓ, પહેલી લાઇનમાં નથી દેખાતું, બીજી લાઇનમાં પણ નથી, ત્રીજી લાઇનમાં જો એચ આવી રહ્યું તો એચ ઈ એન. તો અહીંયા જુઓ, શબ્દ બની જાય છે. તો અમુક શબ્દો ફટાફટ મળી જાય, અમુક ના મળે. તો જુઓ, એચ ઈ એન, હેન એટલે મરઘી. પછી જુઓ, હેન પછી શું છે? પીકોક, પી ઈ એ સી ઓ સી કે. તો આપણે પહેલાં પહેલી લાઇનમાં જોઈશું. તો જો અહીંયા પી પછી ઈ એ સી ઓ સી કે. તો જો અહીંયા પીકોક શબ્દ બની ગયો છે. તો આપણે એની ફરતે પણ અર્ધગોર કરી દેવાનું, પી ઈ એ સી ઓ સી કે. પીકોક એટલે શું થાય? મોર. પછી જુઓ નેક્સ્ટ, ક્રો, સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે શું થાય? કાગડું. તો આપણે પહેલાં સી શોધીશું. તો જુઓ, અહીંયા સી આર. પછી આમ તો શબ્દ બનતો નથી, પણ જો આમ ઊભું જોવાનું તો સી આર ઓ ડબલ્યુ. તો આને આ રીતે આપણે અર્ધગોર કરવાનું. તો જુઓ, સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. પછી જુઓ, ડવ, ડી ઓ વી ઈ. તો આપણે જો અહીંયા ડી શોધીશું પહેલાં, તો
બી ક્યાં દેખાય છે તમને? જુઓ તો ડવ તો આપણે આવી ગયું, પણ આપણે હવે ડક શોધવાનું બાકી છે. જુઓ તો ડકને શોધવાનું છે, તો ત્યાં પણ ડી આપણે શોધવાનું જ છે. તો આપણે ડી શોધીશું. ક્યાં છે ડી? તો જો આર, ડી ફોર ડક. તો આપણે ડીને જોઈન્ટ કરીશું. અહીંયા આપણે જુઓ, ડકના બદલે આપણે પહેલાં ડવ શોધી દીધું, પણ ડક આપણે ડક શોધવાનું બાકી હતું. એટલે જો આપણે ડી યુ સી કે ડક એટલે બતક. પછી જુઓ નેક્સ્ટ આઉલ, આઉલ ઓ ડબલ્યુ એલ. તો જુઓ અહીંયા પહેલો ઓ છે, તો આપણે જોઈશું ઓ ડબલ્યુ એલ, તો અહીંયા એક શબ્દ બની જાય છે. તો આઉલ, આઉલ એટલે શું થાય? ગોવળ. ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ગોવળ. તો જુઓ અહીંયા આ સ્વાન, તો એસ ડબલ્યુ એ એન સ્વાન બની ગયો. પછી ડક, તો ડક પણ આવી ગયું. પછી પેરોટ, તો પેરોટ પણ આવી ગયું. પછી સ્ટોર્ક, તો સ્ટોર્ક પણ આવી ગયું. બરાબર. પછી હેન, હેન પણ આવી ગયું. પીકોક. પછી ક્રો, તો ક્રો પણ આવી ગયું. પછી ડવ અને આઉલ પણ આવી ગયું. તો આટલા શબ્દો આપણે બનાવ્યા. હવે આપણે આ પાછળ લખવાના છે અર્થ અને ઉચ્ચાર સાથે. તો પહેલો શબ્દ કયો છે? તો સ્વાન. સ્વાન એટલે, તો આપણે લખીશું એસ ડબલ્યુ એ એન. સ્વાન એટલે હંસ. પછી જોવાનું તમારે કે બીજું કયો છે ડક. તો ડી યુ સી કે, ડી યુ સી કે, ડક એટલે બતક. પછી બીજું કયો છે પેરોટ, પી એ ડબલ આર ઓ ટી. તો પી એ ડબલ આર ઓ ટી, પેરોટ એટલે પોપટ. બીજું છે સ્ટોર્ક, સ્ટોર્ક એટલે શું થાય? બગલું. તો એસ ટી ઓ આર કે, સ્ટોર્ક એટલે બગલું. પછી જો અહીંયા એચ ઈ એન, હેન એટલે મરઘી. એચ ઈ એન, હેન એટલે મરઘી. પછી જો અહીંયા હેન પછી શું છે? પીકોક. તો પી ઈ એ સી ઓ સી કે, પીકોક એટલે મોર. પછી ક્રો, સી આર ઓ ડબલ્યુ. તો સી આર ઓ ડબલ્યુ, ક્રો એટલે કાગડો. પછી શું છે ડવ, ડી ઓ વી ઈ, ડવ એટલે કબૂતર. અને છેલ્લું હતું ઓ ડબલ્યુ એલ, આઉલ એટલે ગોવર્ડ. તો આ રીતે તમારે જો શબ્દ બનાવવાના અને પાછળ આ રીતે લખવાનું રહેશે. ઓમ નમઃ શિવાય.